ધાનેરા પાલનપુર કાંકરેજ સુઈ ગામ અને ડીસામાં વરસાદી માહોલ છે બાપલા વક્તાપુરા માલોત્રા કુંડામાં પણ વરસાદ વરસ્યો છે અમીરગઢ દાંતા અંબાજી વડગામમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો છે ઘઉં રાજગ્ર સહિતના પાકને ભારે નુકસાનની શક્યતા સેવવામાં આવી રહી છે ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા છે પાલનપુર હાઈવે પર વરસાદી પાણી ભરાયા છે એરોમા સર્કલ નજીક પણ હાઈવે પર પાણી ભરાયેલા નજરે પડી રહ્યા છે તો તમામે તમામ આ જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો વાદળછાયું વાતાવરણ હતું અને અચાનકથી આ કમોસમી માવઠાનો માર જાણે તૂટી પડ્યો ખેડૂતોને સૌથી વધારે નુકસાન થશે કારણ કે જે માવજત કરેલો પાક હતો અને જે પાકમાં ઘણી મોટી રકમ નીકળશે તેમનું ગુજરાન ચાલશે તેવી તેમને આશા હતી પરંતુ એ જ આ પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે સંવાદદાતા રતન સાગીયા ફોનલાઈન પર જોડાયા છે રતન બનાસકાંઠા જિલ્લામાં બરબાદીનો આ અનરાધાર વરસાદ શું વધુ જાણકારી છે ત્યાંથી ચોક્કસ થી બનાસકાંઠાની વાત કરીએ તો અમીરગઢ તાલુકાની અંદર બટાકાની મોટા પાકે જે નુકસાનની વીતી છે અમીરગઢ તાલુકો ની અંદર જે જે ઘઉં છે છે કરેલી અત્યારે ત્યાં મોટું નુકસાન થયેલું છે ગઢ તાલુકાની અંદર બી ગામડા જે ગ્રામ્ય વિસ્તાર ની અંદર જે રાજકારો જે કાપણી કરેલો તેનું નુકસાન છે ને અનેક જે ગામડાઓ છે વડગામ છે પાલનપુર છે તમામ ની અંદર પાલનપુર ની હાઈવે ની વાત કરીએ તો ત્યાં બી ઠેર ફેર પાણી ભરાયા છે

તો આપ આ દ્રશ્યો જો રહ્યા છો અલગ અલગ પાલનપુર અમીરગઢ વાંચો છે ખેડૂતો માટે વાંછોલ બોર્ડર પર ખેડૂતે પોતાનો પાક ઉતારીને રાખ્યો છે પરંતુ આ કમોસમી વરસાદે તમામ મહેનત પર પાણી ફેરવી દીધું છે તમામે તમામ જગ્યાએ એવો વરસાદ વરસ્યો છે કે પાણી ભરાયા છે જા ચોમાસું હોય ભર ચોમાસે જેવા દ્રશ્યો સર્જાતા હોય છે એવા દ્રશ્યો અત્યારે સર્જાય છે કાંકરેજ હોય ડીસા હોય કે વાછોલ બોર્ડર હોય તમામે તમામ જગ્યાએ સરખી જ પરિસ્થિતિ છે